कविता ठक्कर गांधीधामथी अने आ बधा भूजना अने गांधीधामना दीदीओ छे। अहींया अमे दादा भगवान प्रेरित निष्पक्षताथी त्रिमंदिरमां समर कैम्प्स करीए छे। अत्यारे 13-16 वर्षनी दीकरीओनो कैम्प चाले छे अने एमां अमे घणी बधी एक्टिविटी रमता रमता ए लोकोने धर्म पाप अने पुण्यनुं ज्ञान आपीए छीए के रोजबरोजनी जिंदगीमां ए लोको केवी रीते रमता रमता सारा कर्मो पण बांधे छे अने केवी रीते ए लोकोथी पाप कर्मो पण बंधाई जाय छे जे एनी समजण ज नथी होती ए अमे रमता रमता फ्लेक्स बेनरनी गेम जोड़े शीखवाड्यू। तेवी ज अमे बे दिवस आवीने आवी ज एक्टिविटीओमां बे फूल डे आजनो दिवस आजनी रात अने कालनो दिवस एवी रीते बधी एक्टिविटीओ जोड़े ए लोकोने रमता रमता ज्ञान अने गम्मत जोड़े संस्कुशलथी बचे अने सारे संगतमां केवी रीते आपणे जवू एनी समजण आपीए छीए। बे वर्षથી કોરોના હતું તો અમે ઓનલાઈન એક્ટિવિટીઝ કરાવતા હતા પણ ફિઝિકલ એક્ટિવિટીઝ નહોતા કરાવી શકતા, તો બે વર્ષ પછી પાછી અત્યારે ફિઝિકલ એક્ટિવિટીઝ અમારી શરૂ થઈ ગઈ છે। આ પ્રમાણેની જ અમારી બધી એક્ટિવિટી દરેક એજ ગ્રુપના બાળકોનું ચાલે છે। બેબી એજ બે એજ ગ્રુપ છે જે 4-7 વર્ષ છે, પછી લિટલ એજ ગ્રુપ છે જે 7-12 વર્ષ છે, પછી 13-17 વર્ષ 13-21 વર્ષના બાળકો અને યુવતીઓના અલગ અલગ કેમ્પ કરવામાં આવે છે જે દરેક ત્રિમંદિરે થાય છે। જેમ કે આવી રીતે ભુજ છે, અંજાર છે, અડાલજ છે, વડોદરા છે, સુરત છે, એવા અમારા લગભગ 25-30 સેન્ટરોમાં દરેક એજ ગ્રુપના બાળકોને સંસ્કાર આપવાની કોશિશ કરીએ છીએ અમે, અને અમારી આખી ટીમ જ કામ કરતી હોય છે। ભુજ, અંજાર, ગાંધીધામ બધા મળીને કામ કરીએ છીએ। જય સચ્ચિદાનંદ। મારું નામ છાયા રણછોડ છે, હું ઢોરી ભૂતથી છું। જય સચ્ચિદાનંદ બધાને। અમે આજે સવારે 9 વાગે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અમને સંસ્કારોની સાથે ગમત કરાવવામાં આવે છે। અહીંયા ખાલી અમે મજા કરવા નથી આવતા, પરંતુ અમને સંસ્કારો અને ગુણોથી સવારવામાં આવે છે। અહીંયા અમને ખૂબ જ મજા આવે છે। હું લગભગ દર વર્ષે અહીંયા આવું છું અને હું ત્રીજી વખત અહીંયા આવી છું અને અહીંયા ઘણી બધી રમતો રમાડે છે। ફ્લેક્સો સીટ ઉપર અમે રમત રમી, પાપ અને પુણ્ય જેવું કંઈક લાગ્યું ખરું, પરંતુ આગળ તો અમારા માટે સરપ્રાઈઝ જ છે શું થવાનું છે અને શું નથી થવાનું। તો બે દિવસ અમે ફૂલ મસ્તી કરવાના છીએ, મજા કરવાના છીએ અને સાથે સાથે અમે ગુણોને પણ અમારી સાથે લઈ જવાના છીએ। અમને અહીં ખૂબ જ મજા આવે છે અને અમને અહીં પોતાનું હોય ને એવું લાગે છે અને આ દીદીઓ સાથે અને નવા નવા ફ્રેન્ડ્સ બનાવવાની અમને ખૂબ મજા આવે છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અમે દાદા ભગવાન પરિવારથી આવી છીએ અને આ છોકરાઓનું કેમ્પ ગોઠવીએ છીએ, સંસ્કાર સિંચન કેમ્પ રાખ્યો છે। એમાં અમે બધાય બહેનો બધાય દીદીઓ આવે છે અને એમને સંસ્કાર આપીએ છીએ। જય સચ્ચિદાનંદ। અને અલગ અલગ કન્સેપ્ટ ઉપર અમે લોકો એ લોકોને સંસ્કાર આવે એવી રીતે કરતા અને એ લોકોની અત્યારની જનરેશન પ્રમાણે કેવી રીતે એ લોકોને અંદર મગજમાં ઘૂસે એ રીતે થોડી એક્ટિવિટી બેઝ ઉપર કરતા હોય છે। જેવી રીતે કે આ વખતે અમારો ટોપિક પાપ પુણ્ય છે, ચાર ગતિ છે, જે આપણને શાસ્ત્રોમાં લખેલું હોય કે પાપ શું છે, પુણ્ય શું છે, આપણને ખબર જ નથી કે શું કરવાથી પાપ થાય, શું કરવાથી પુણ્ય થાય, અને એ લોકોની ભાષામાં અને એ લોકોને ડે ટુ ડે લાઈફમાં ખબર પડે કે શું કરવાથી સુખી થાય અને એ લોકોને જે જીવનમાં દુઃખ મળે છે, જીવનમાં સુખ મળે છે, એ કયા આધારે મળે છે, એનો બેઝ એને ખબર પડે, આમનામ જ મનુષ્ય જીવન વહી જાય એના કરતાં કંઈ સમજણપૂર્વક જીવે, મા બાપની સેવા કરતા થાય અને આગળ એના સંસ્કારોથી એને આગળ એને જ સુખ મળશે એ જ્યારે એને ખબર પડશે ત્યારે એ વસ્તુ એને આગળ હેલ્પફુલ થશે, એ રીતે આખો કોન્સેપ્ચ્યુઅલી આપણે કરતા હોઈએ છીએ દર વર્ષે। જય સચ્ચિદાનંદ।